ભાવનગરથી સમાચાર. વિધાનસભા ચૂંટણીને લઈને હવે એનસીપી સક્રિય થઈ ગઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે પ્રફુલ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું. કહ્યું ગુજરાતમાં કોંગ્રેસ સાથે વ્યવહારિક શરતો યોગ્ય હશે તો ગઠબંધન કરીશું. ભાજપની સ્થિતિ 2017 કરતા પણ ખરાબ હોવાનો દાવો કર્યો. પ્રફુલ પટેલ બોલ્યા કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું નથી. તેમણે કહ્યું કે ગોવામાં આમ આદમી પાર્ટીનું કદ એનાથી વધારે દેખાતું હતું પણ પરિણામ ન મળ્યું. પ્રફુલ પટેલ, જયંત પટેલ અને રેશમા પટેલ લોકસંવાદ રેલીમાં જોડાયા હતા. 2022 ની જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે ચૂંટણીને લઈને તૈયારીઓ થઈ ગઈ કરી રહી છે તમામ પાર્ટી, ત્યારે એનસીપી પણ ગુજરાતમાં મેદાનમાં આવી ગઈ છે અને શરૂઆત ભાવનગરથી થઈ રહી છે. ત્યારે અમારી સાથે જોડાયા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલભાઈ પટેલ. સીધી જ તેમની સાથે વાત કરશું. પ્રફુલભાઈ, જ્યારે ચૂંટણીના પડઘમ ધીરે ધીરે વાગી રહ્યા છે અને તમામ પાર્ટીઓ પણ તૈયાર કરી રહી છે, એનસીપીની કેવા પ્રકારની તૈયારી છે આજની ભાવનગર, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગરથી આપ શરૂઆત કરી રહ્યા છો પ્રચાર પ્રસારનો, આપની આ પ્રથમ રેલી છે ત્યારે? ગુજરાતમાં 2017ની ચૂંટણી એ એક રીતે એક સંકેત આપી રહી હતી કે પરિવર્તન શક્ય છે, પણ એ વખતે કોંગ્રેસ નબળી પડી અને એનો ખરેખર લાભ જે લેવો જોઈએ એ લઈ નહીં શકી. 2022ની પરિસ્થિતિ પણ લગભગ સરખી જ છે અને આજે જો ખરેખર બધા મળીને સારી રીતે લડવાની જો એક યોજના બનાવીએ તો ગુજરાતમાં પણ સારો એક રિઝલ્ટ અહીંયા આવી શકે છે એવું અમને પર્સનલી મને પણ અને અમારે પક્ષને ખાતરી છે. પ્રભુલે, કયા મુદ્દાઓ હશે જેને લઈને તમે લોકો પાસે લઈને જાશો, લોકો તમારા ઉપર વિશ્વાસ શા માટે મૂકે? જો એનસીપી પાર્ટી અને અમારા નેતા શરદ પવાર અમારા કઈ કામ વિષય કઈ વધારે લોકોને કઈ ગાજા વાજા કરવાની જરૂરત નથી, કેમ કે બધા જ આ દેશના તમામ ખેડૂતો અને આ ખાસ કરીને ગુજરાતમાં શરદ પવારની નીતિ ખેડૂતોના વિષયમાં કેટલી સકારાત્મક રહી છે અને કેટલી પ્રગતિ એમના કાર્યકાળમાં ખેતીમાં થઈ છે આ દેશમાં અને ગુજરાતમાં એ જગ જાહેર છે. પ્રફુલભાઈ, ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો ઇતિહાસ સાક્ષી છે કે ત્રીજો મોરચો સફળ નથી જતો. એક બાજુ આપ જ કહો છો કે કોંગ્રેસ 2017ની જેમ 22માં નબળી પડી રહી છે, આમ આદમી પાર્ટી છે તે અપ થઈ રહી છે, ભાજપ છે 182નો ટાર્ગેટથી લોકોને કહી રહી છે કે અમે બહુ મોટી બહુમતી સાથે લડાઈ લડશું, ત્યારે એનસીપીમાં કઈ રીતે ગ્રાઉન્ડમાં લડશે? જો મારું એ માનવું છે કે આપ પાર્ટી કઈ અપ નથી થઈ રહી, વાતાવરણ એવું બનાવે છે. હું ગોવાના ચૂંટણીમાં 2 મહિના પહેલાં જ સહભાગી હતો, એનસીપી પણ ત્યાં લડતી હતી અને ત્યાં આખું માહોલ એવું બની ગયેલું કે ફક્ત અને ફક્ત આપ પાર્ટી, જ્યાં જુઓ ત્યાં હોર્ડિંગ, જ્યાં જુઓ ત્યાં ચર્ચા, પણ એનું પરિવર્તન શું થયું? કંઈ જ નહીં. એટલે એના માટે મારું એટલું જ કહેવું છે અને એનું નુકસાન કોને થયું? એનું નુકસાન કોંગ્રેસને જ થયું. અહીંયા ગુજરાતમાં જો સારી રીતે બધા મળીને લડે તો અહીંયા નક્કી જ સફળતા મળી શકે અને એટલા માટે અમે લોકો નિશ્ચિત સમવિચારી પક્ષે એમાં કોંગ્રેસ પ્રમુખ પક્ષ ગણાય, એમના સાથે વાતચીત કરીને જો બધા મળીને લડીશું તો સારો રિઝલ્ટ અહીંયા આવી શકે એવું મને વિશ્વાસ છે. એનસીપીના પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલભાઈ પટેલ, તેમનું સ્પષ્ટ કેવું છે કે આવનારા દિવસોની અંદર જે 2022ની વિધાનસભાની ચૂંટણી લડાશે તેની અંદર એનસીપી ખૂબ જ ધીરજતાથી ચૂંટણી લડશે અને ખાસ કરીને કોંગ્રેસ સાથે પણ જો વ્યવહારિક ગઠબંધનની યોજના થશે તો તેમની સાથે ગઠબંધન પણ થશે. અજીત ગઢવી, TV9 ભાવનગર.